प्रेरित थया अने तेमने संसार मात्र ने कह्युं के सौने प्रेम थी अने करुणा थी जीवन में स्नेह आपवानो प्रयत्न करो, कारण के सर्वव्यापी परमात्मा आ संसार में उपस्थित छे। अने ये ज वात ने आगळ वधारता अध्यारू जी महाराज आपणे कही रह्या छे, श्यामल वरण हरिये અધ્યારુજી મહારાજે કેટલી સુંદર વાત કરી, શ્યામલ વર્ણન હરિ હૃદયે રાખો, શ્યામ વર્ણના પ્રભુ શ્યામ સુંદરને હૃદયમાં સ્થાપિત કરો, ત્રિભુવનપતિ હરિ નામે ખેલો, ત્રિભુવનપતિ પરમાત્માનું સ્મરણ કરતા જાઓ અને આ સંસારમાં એક સંસાર એક નાટ્ય મંચ ઉપર આપણે ઉપસ્થિત છીએ અને પ્રભુએ આપણને જે રોલ ભજવવાનું કહ્યું છે એ રીતે તમે રોલ ભજવતા જાઓ, ખેલો રમતા જાઓ, પરંતુ મંચ ઉપર આવ્યા પછી જે સારો રોલ ભજવે એને બધા યાદ કરે અને ખરાબ રોલ ભજવે એને, તમે સિરિયલ જોવો છો એમાં પણ જે બહુ વિલનનું કામ કરતો હોય ને તેના પ્રત્યે આપણને એની જોડે કોઈ લેવા દેવા નથી, કોઈ ઓળખાણ નથી, તો આમ મનમાં કેવો ગુસ્સો આવી જાય કે આ બહુ નકામી છે, આજ આવીને વારે વારે બધા એનું ખલેલ કરે છે, આજ આમ કરે છે, એટલે એની જોડે તમારે કઈ સંબંધ નથી, કઈ લેવા દેવા નથી, અને એ તો ખાલી રોલ ભજવવા ખાતર જ ત્યાં આવીને કહીને બેસી જાય, પાછા એ તો બધા હસતા મજા ખાવી ખાણી પીણી કરતા હોય, એ તો એક ટેબલ ઉપર બેસીને મજાથી રમતા હોય, આનંદ કરતા હોય, અને આપણને એના પ્રત્યે રોષ થઈ જાય। मतलब के एवी रीते तमे नाट्य भजवो तमारू के जे नाटक भजवता भजवता एने जोनार ने आनंद थाय, परमात्मा ने आनंद थाय, ए रीते तमे रमो अने कह्यु झीलो परमानंदो हरि हरि, परमानंद ने झीलता जाओ, परमानंद ने पामता जाओ, बस आ जीवन नो सार अंतिम चरण मां अध्यारो जी महाराजे बतायो, परमानंद ने प्राप्त करी लेवो, परमानंद ने झीली लेवो, એજ આપના જીવનનો સાર છે। અને એટલે કહ્યું વિષ્ણુ ભક્તિ મુક્તિ ફળ, ભગવાન શ્રી હરિની ભક્તિ મુક્તિનું ફળ છે, ભક્તિ એ મુક્તિનું ફળ છે। રાસ રચ્યો પંડે ધનરાજ, ધનરાજ પંડિતે આ રાસ આપણને સૌને મુક્તિ મળે એટલા માટે રચ્યો છે, તો એને હૃદયંગમ કરો અને કાજ કરો હરિ નામે, પ્રત્યેક કર્મ પ્રભુના નામે કરો, ભગવાનના નામે કરો, ભગવાનના નામે કરો। એક ભાઈએ મને એમ કહ્યું કે તમે કહો છો કે ભગવાન બુદ્ધિ ભગવાન બધું કરાવે છે ને અમે કરીએ છીએ, તો પછી અમે કાંઈ વ્યસન કરતા હોય, અમે કાંઈ આવું બધું કરતા હોય, તો તમે અમને એમ કહો છો કે આમ ન કરો આમ ન કરો, તો ભગવાન જ નથી કરાવતા? વાત સાચી છે ભાઈ તમારી, કે ભગવાન બધું કરાવે છે એટલે ભગવાન, તો ભગવાન તમને બસ આ પડીકી જ ખાવાનું કે છે? ભગવાન તમને બસ બીડી જ પીવાનું કે છે? ભગવાન તમને બસ દારૂ જ પીવાનું કે છે? ભગવાન તમને એવું નથી કહેતા કે ભગવાન નથી કહેતા કે ભક્તિ કર, ભગવાન નથી કહેતા કે સાચું બોલ, ભગવાન નથી કહેતા કે સારા રસ્તે ચાલ, ભગવાન નથી કહેતા કે કોઈનું કદી અહિતનું લઈશ નહીં, કોઈનું અહિત કરીશ નહીં, અધર્મ ન કરીશ, અનીતિ ના કરીશ, ભગવાન એ બધું કહે છે, તો એ કેમ નથી કરતા? એ કેમ નથી કરતા? જે નથી કરવાનું એ આપણે કરીએ છીએ, આ કેમ? તો કે આપણને ગમે છે, મતલબ કે ભગવાનને ગમે છે એ નથી કરતા, આપણને ગમે છે એ આપણે કરીએ છીએ, તો આપણને ગમતું નથી કરવાનું, ભગવાનને ગમતું આપણે કરવાનું છે। કાજ કરો હરિ નામે, ભગવાનના નામે કર્મ કરો, તો પછી દુનિયામાં બધું ઘણા એમ કે બધું મળે છે તો ખાવા પીવા માટે તો મળે છે તો ખાવું જ જોઈએ ને, તો ઓલા જ્યારે મળે છે તો ખાને, મફત લાવી આપું લે, તો એ કેમ નથી ખવાતું?
કેટલા કેટલા જાત જાતના પ્રશ્ન કાઢીને લઈ આવે પાછા. એક ભાઈએ તો કથામાં એક જેને બીડી છોડી દીધી કે બેન તમારી વાત બહુ સાચી છે, બીડી ન પીવાય, ખતરનાક વસ્તુ કહેવાય, તમે આજે સમજાવ્યું તો અમને એમ થઈ ગયું કે હવે છોડી જ દેવી જોઈએ. છોડી દીધી, બીડી મૂકી દીધી. દિલમાં એવો ભાવ જાગ્યો. અને બીજા ત્રીજા દિવસે અમે ગામમાંથી વિદાય થતા હતા તો એ જ ભાઈ સામે મળ્યા અને પાછા બીડી પીતા પીતા. મેં કહ્યું કાકા તમે બીડી છોડી હતી એ જ છો ને કાકા? તો કે હા એ જ છું. તો તમને શરમ ન આવે કે આવું બીડી ન પીવાય છોડી દીધા પછી? તો કે બેન હું જે નિયમ લઉં ને એ પાડું જ. પાછા એવું કે હું નિયમ લઉં એ પાડું જ. તો તમે નિયમ લો પાડો તો આ શું કરો છો? બીડી તો પીવો છો અને પાછા એવું કહો છો કે નિયમ પાડું. હા બીડી છોડી દીધી, જૂડી પણ તમને આપી દીધી તમારા થેલામાં છે જુઓ. અને સંજોગો વસાત થેલામાં એની જૂડી હતી. તો કે જુઓ જુઓ જે છોડીને 30 નંબર છે આ તો દેસાઈ બીડી છે. છોડવાની 30 નંબર અને બીજી દેસાઈ લેવાની. એટલે એવું કોઈ ન કરતા કે આ વિમલ છોડી દીધી ને તુલસી લેવાની. હે ભગવાનના નામ ઉપર પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તો આજે મારા તમામ યુવાન ભાઈઓ વડીલોને વિનંતી છે કે વ્યસન આજે અહીંયા મૂકીને જજો. સાચા અર્થમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તો આજે આપને તિલાંજલિ આપી દઈએ, નવું જીવન જીવીએ, નવા જીવનની શરૂઆત કરીએ કે બસ હવે મને એક એવું જીવન મળે દ્વિજત્વ પ્રાપ્ત કરી લઈએ, મારા સદગુરુ મહારાજને પણ એને કૃપા વરસાવવાનું મન થાય એવું આપનું જીવન બનાવવાનો પ્રયત્ન કરીએ. બહેનો ખુશ થઈ ગઈ કે હંસ. પણ બહેનોને પણ વિનંતી છે, બહેનોને પણ વિનંતી છે કે આપણી અંદર પણ દોષ દુર્ગુણ તો છે જ, તો આપણે પણ આજથી સંકલ્પ કરીએ. આપણને ખબર છે કે આપના દોષ દુર્ગુણ કયા છે, તો એક એક દુર્ગુણ આપણે પણ આજે છોડીને જઈએ કે ખરેખર મારામાં આ દુર્ગુણ છે અને મારે છોડવો જોઈએ. જેટલા ભાઈઓ ને બહેનો હાથે આવ્યા છે ને એ ઊંચા થઈને કહેવા માંડ્યા છોડ દેજો. બહેનોએ ભાઈઓને ઈશારો કરી દીધો ને ભાઈઓએ બહેનોને ઈશારો કરી દીધો કે છોડી દેવાનું છે. છોડજો. જેટલું છૂટે ને એટલી શાંતિ, જેટલું છૂટે એટલી શાંતિ. અને બસ કાજ કરો હરિ નામે, ભગવાનના નામે જ મારે હવે જીવવું છે, ભગવાનના નામે જ મારે કામ કરવું છે, ભગવાન માટે જ કામ કરવું છે, એવી હૃદયમાં ભાવના સાથે ધનરાજ પંડિતે રચેલા ગરબા ગણપતિના રાસને અહીંયા પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આવો ભગવાનને વિનંતી કરીએ. સ્વામી કૃપા કરો.
પછી ભેદ પડાય પછી એવું કહેવાય કે આ ખોટું છે ને આ સાચું છે. અધ્યારુજી મહારાજે વિનંતીમાં સર્વપ્રથમ ચરણમાં આપણને બતાવી દીધું કે પરમાત્મા આદિ અનાદિ એક તો. કબીરજી એટલે તો કહ્યું કબીરા કુવા એક હે, કબીરા કુવા એક હે પણિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પર પાણી સબ મે. એક જ કુવામાંથી સિંચીને લાવેલી પણિહારી જુદી જુદી હોય, અને એક એમ કહે કે મારા માટલાનું પાણી ખારું છે, બીજી એમ કહે કે મારા ઘડાનું પાણી મીઠું છે, ત્રીજી એમ કહે કે મારા માટલાનું પાણી તો મોડું છે. માણી શકાય? સૂર્ય એક છે, એના કિરણો અનેક છે, ઘઉં એક છે, એમાંથી બનતી વાનગી અનેક છે, કાપડ એક છે, એમાંથી બનતા વસ્ત્ર અનેક છે, એવી જ રીતે પરમાત્મા એક છે, એના સ્વરૂપ નામ ગુણ કર્મ સ્વભાવ અનેક બતાવવામાં આવ્યા, પરંતુ અંતે તો એકનો એક આપણે ગાઈએ છીએ. મંજીરાની દોરીઓ તૂટી ગઈ, ઢોલકાની પડો તૂટી ગઈ, પણ હજી આ ભેજામાં નથી પહોંચતું, અને એટલે એમ કહીએ કે આજ સાચું અને આ ખોટું. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંઠું છે. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંઠું છે. લડાઈ મરનારા લોકોને જોઈ અને એ નરસિંહ મહેતાને એટલે કહેવું પડ્યું હતું, હે અખિલ બ્રહ્માંડમાં
જાણી લીધા, જેને માની લીધા, જેને અપનાવી લીધા, જેને પોતાના કરી દીધા, જેના ઈશારે એને આવીને કામ કરવું પડ્યું, એને એમ કહી દીધું કે અંતે એકનો એક, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, છતાંય આ ખોપડામાં હજી પ્યાસતું નથી. અને હજી આપણે એમ કહીએ કે ના, આજ સાચું અને આ બીજું ખોટું. શું અધિકાર છે બીજાને ખોટા કહેવાનો? શું અધિકાર છે? આપણે કઈ રીતે કહી શકીએ કે આ ખોટું છે? આપની માં એ આપની માં કહેવાય, પણ બીજાને જોઈને એવું ન કહેવાય કે આ માં નથી. અરે એ એના દીકરાની માં છે, એના દીકરાની માં છે અને માં નથી, એમ કઈ રીતે કહી શકીએ? સમસ્ત સંસારમાં વ્યાપક પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જુજવે રૂપે અનંત બિરાજમાન છે એની પ્રતીતિ કરાવતા પ્રથમ ચરણમાં અધ્યારૂજી મહારાજે કહી દીધું, આદિ અનાદિ એક તો નિરંજન નિરંકાર. હરિ હર બ્રહ્મા, હરિ એટલે નારાયણ, હર એટલે શિવ અને બ્રહ્મા. બ્રહ્મા વિષ્ણુને મહેશ કહો, ગમે તે સ્વરૂપ હોય, પરંતુ અંતે પ્રભુ એક છો આપ. ચાહે આપ સંસારના કલ્યાણ માટે વિવિધ સ્વરૂપ ધારણ કરીને ઉપસ્થિત રહો છો, એ વાત આપણને સમજાવી પ્રથમ ચરણમાં સ્વામી તું છે અપાર. એ તો અપાર તત્વ છે, એનો કોઈ પાર ન પામી શકે. અને તેથી બીજા ચરણમાં આપણને એ બતાવ્યું, તારો પાર કોઈ નવલ હે સ્વામી રે મારા, તારો પાર કોઈ નવલ હે પર ધમાવીદાર, તું સર કો કર તારે રો માયા રહિત સંસાર, પાય લાગી કરુમી નહી. તારો પાર કોઈ, તેનો પાર ક્યાંથી પામી શકાય? નાના બાળકને આપણે એમ 12મા ધોરણની ચોપડી આપીને કહીએ કે તું વાંચ, પહેલા બીજા ધોરણમાં ભણતા બાળકને 12મા ધોરણની ચોપડી આપીને કહીએ કે વાંચ, તો એ શું વાંચી શકે? મતલબ કે જેની ક્ષમતા ક્ષીણ છે એ પરબ્રહ્મ પરમાત્માનો પાર ક્યાંથી પામી શકે? આપની ક્ષમતા કેટલી? બિલકુલ કરોડો અબજમાં ભાગની કહીએ ને તો પણ ન કહી શકાય. આપની કોઈ ક્ષમતા નથી કે જેને આપણે જાણી શકીએ કે સમજી શકીએ. આ તો એક સહજ પ્રયાસ કહી શકાય. એનો પાર તો પ્રયાસ કરતા કરતા કેટલાય લાખો જન્મ લઈને તૂટી જાઓ તો પણ એ સંભવ નથી, એને તો કોણ જાણી શકે. ગણપતિના રાસમાં કહ્યું, સુખદેવજી સંત કે જેના હૃદયમાં તને બેસવાનું મન થાય એની સાથે તું હોય અને એ તને પામી શકે. કોણે પામ્યો? નરસિંહે પામ્યો. નરસિંહ જેને જાણી શક્યા અને તેથી તેને કહ્યું કે આ તો સર્વવ્યાપી ચેતના છે. તું સરખો કર તાહેરો, કેટલી સુંદર વિનંતી છે કે હે પ્રભુ, હવે અમે તો આવા અબોધ છીએ, અજ્ઞાની છીએ, પણ હવે અમને તારા જેવા બનાવ. કેવા છે ભગવાન? કેવા છે? માયા રહિત સંસાર પાયે લાગી. જેને બહુ માયા સતાવતી હોય ને એને આ ચરણ વધારે ગાવાનું. એનો નિયમ છે, કોઈ પણ ચરણ તમે ઉપાડો, જેવી રીતે રામચરિત માનસની કોઈ પણ એક ચોપાઈ તમે ઉપાડો, જેને લગતી કોઈ પણ બાબતોમાંથી તમારે બચવું હોય તો એ ચોપાઈનું સતત ગાન કરો. અમુક વખત સુધી એક જ વાતનું ઉચ્ચારણ કરો ત્યારે એ વાત સિદ્ધ થાય, એનો નિયમ છે. આ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. તમે આ ચરણનું સતત જો ઉચ્ચારણ કરતા જાઓ તો ધીમે 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 તમને આ સંસારમાંથી માયા ઓછી થશે, કરવી હોય તો. કેમ કે માયા તો એવી છે કે એમાં જે ફસાય એને બહાર આવવાનું મન થાય નહીં. રાજા જંગલમાં મૃગિયા રમવા ગયા, ખૂબ દૂર નીકળી ગયા. સમય એવો આવ્યો કે પાછા વળે તોય નગરમાં પહોંચી શકે એમ નથી. રાજાએ વિચાર કર્યો કે હવે અહીંયા ક્યાંક રહેવાનું મળી જાય તો સારું. શોધી રહ્યા હતા, શોધતા જંગલમાં એક ઝૂંપડી દેખાઈ.
ટમટમદી નાની સરખી ફાણસ, થોડું અજવાળું હતું. એટલે એક આશા, એક ભરોસે રાજા એ તરફ ચાલ્યા. રાજા એ જઈને ઝૂંપડી બંધ હતી એટલે બહારથી બૂમ પાડી, કોઈ ઝૂંપડીમાં છે? કોઈ ઝૂંપડીમાં છે? મારે આજની રાત રહેવું છે, મારે આજની રાત રહેવું છે. ઝૂંપડીમાંથી અવાજ આવ્યો કે ભાઈ, આ ઝૂંપડીમાં રહેવા જેવું નથી. કેમ? આ ઝૂંપડી ખૂબ ગંદી છે, મળ મૂત્ર પરુ પાક એટલું દુર્ગંધ મારે છે કે વાત ના પૂછો. તું આવીશ, તને નહીં ગમે. રાજાએ કહ્યું કે ના ગમે કે ગમે, મારે ગમાડવાનું નથી, મારે તો રાત વિતાવવાની છે, મારે તો રાત વિતાવવાની છે. હવે મારે, મને ગમતું મળશે એ વાત ભૂલી જાઓ, મારે તો રાત વિતાવવી છે. ગમે એ થાય, હું સવારમાં વહેલો નીકળી જઈશ, પરંતુ મને રહેવા દો. ત્યારે અંદરથી અવાજ આવ્યો, ભાઈ જે આવે તે એવું જ કહે છે કે સવારે ચાલ્યો જઈશ, પરંતુ સવાર થાય તો કોઈ જવાનું નામ લેતું નથી. પેલા રાજાએ કહ્યું કે બીજા હશે, પણ હું તો નીકળી જઈશ. અંદરથી અવાજ આવ્યો, તો પછી આવીને રહો. રાજાએ ઝાંપલી ખોલી, દરવાજો ખોલ્યો અને ઝૂંપડીમાં ગયા. એટલું બધું ગંદુ હતું કે વાત ના પૂછો, પાક પરુ મળ મૂત્ર દુર્ગંધ મારતું હતું. છતાંય રાજાએ ઝૂંપડીમાં ગયા અને રાત વિતાવી અને આખી રાત રહ્યા. એમાં એટલા બધા એ બધાથી પૃપ્ત થઈ ગયા, એટલા બધા એમાં ઓતપ્રોત થઈ ગયા. સવાર થઈ, અંદરથી અવાજ આવ્યો, ભાઈ સવાર થઈ ગઈ, હવે ચાલવા માંડ. ત્યારે રાજાએ કહ્યું કે ના, હવે તો મને બરાબર ફાવી ગયું છે, હવે મારે જવું, હવે મારે જવું નથી. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને જ્યારે આ સંદેશ આપ્યો છે, પરીક્ષિતનો છેલ્લો સમય છે. અને છેલ્લા સમયે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું કે રાજન, હવે છેલ્લી ઘડી છે, તક્ષક આવે અને કરડે પહેલા કહે કે તારે હવે કાંઈ બાકી છે, નહીં તો તું ભગવાનનું સ્મરણ કર, તમામ તારી ઇન્દ્રિયોને એકત્રિત કરી લે, તારા મનને એકત્રિત કરી લે અને તમામ ધ્યાન સાથે પ્રભુના સ્મરણ કરતા કરતા પ્રભુ ધામને પ્રાપ્ત કર. ત્યારે પરીક્ષિત સુન મારીને બેઠા હતા. સુખદેવજી મહારાજે કહ્યું, હે રાજન, આ કથા સંભળાવી અને કહ્યું, હે રાજન, કહે એ રાજા મૂર્ખ કહેવાય કે હોશિયાર કહેવાય? પરીક્ષિત રાજાએ કહ્યું, હે ગુરુદેવ, એ રાજા મહામૂર્ખ કહેવાય. આવી ગંદી ઝૂંપડીમાં રાત વાસો કર્યો એ તો બરાબર છે, સવાર થતા એને ચાલી નીકળવું જોઈએ. ત્યારે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે હે રાજન, એ બીજો કોઈ મહામૂર્ખ નહીં, એ તું જ મહામૂર્ખ છે. હું તને કહું છું કે હવે તું પ્રયાણ કરવા માંડ, ત્યારે તું વિચાર કરી રહ્યો છે આ ગંદી મળ મૂત્રથી ભરેલી ઝૂંપડીના હજી તને મોહ છે, છોડી દે એ ઝૂંપડી અને પ્રયાણ કરી દે પરમાત્મા તરફ નીકળ. અને ત્યાં જ પરીક્ષિતને ધ્યાન લાગી ગયું કે વાત સાચી છે, મારા ગુરુદેવે કહ્યું કે આ ગંદી માયાની ઝૂંપડીમાંથી બહાર નીકળો અને પ્રભુ પરમાત્માને પ્રેમ કરી લ્યો. પરીક્ષિત રાજા એક ધ્યાન બનીને બેઠા છે, ઉત્તર દિશા તરફ મુખ કર્યું છે અને ત્યાં જ ગુરુદેવની હાજરીમાં જ પરીક્ષિત રાજાના શરીરમાંથી દિવ્ય તેજ નીકળ્યું અને પરબ્રહ્મ પરમાત્માના એ પરમ તેજોમય રૂપમાં સમાય ગયું. ત્યાર પછી તક્ષક આવે અને એના નિરર્થક બનેલા શરીરને દંશ દે છે. મતલબ કે મૃત્યુ આવે એ પહેલા આ ગંદી ઝૂંપડીમાંથી આ આત્માને પરમાત્મા